हेलो एंड वेलकम एवरीवन टू अनदर लेक्चर ऑफ वीडियो लेक्चर सीरीज ऑफ इंग्लिश सब्जेक्ट ऑफर्ड इन फर्स्ट सेमेस्टर ऑफ डिप्लोमा इंजीनियरिंग। आई एम सूरज राजकोटिया, असिस्टेंट प्रोफेसर एट डॉक्टर सुभाष टेक्निकल कैंपस। इन लास्ट लेक्चर वी स्टार्टेड ग्रामर एंड इन ग्रामर ऑल्सो वी स्टार्टेड चैप्टर नंबर 1 टेंसेस। For simplicity, we have divided this chapter into two parts. Part 1 we have already covered in previous lecture. Today we will discuss about part 2 of tenses. Let us have a quick view at contents. तो आज ना लेक्चर में आपने past tense अने future tense detail में study करसू। Past में simple past tense, continuous past tense अने perfect past tense अने फ्यूचर टेन्स नी अंदर सिंपल फ्यूचर टेन्स जे छे ए आजे आपणे डिस्कस करवाना छीए। तो चलो स्टार्ट करिए। सिंपल पास्ट टेन्स छे एटले के सादो भूतकाळ, कई जग्याए अने केवी रीते यूज थाय छे ए जोईए। तो टू डिस्क्राइब पास्ट एक्शन एंड पास्ट इवेंट्स, हमेशा भूतकाळनी घटनाओ जे छे એનું વર્ણન કરવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે। ફોર એક્ઝામ્પલ, આઈ પ્લેડ ફૂટબોલ ઇન ધીસ ગ્રાઉન્ડ લાસ્ટ મંથ, ગયા મહિને મેં હું આ મેદાન ઉપર ફૂટબોલ રમ્યો હતો। શી સેંગ અ નાઇસ સોંગ યસ્ટરડે, તેણીએ ગઈકાલે ખૂબ જ સારું ગીત ગાયું। તો આ પ્રકારની જે છે ભૂતકાળની ઘટનાઓ તેનું વર્ણન કરવાનું હશે ત્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ। બધા જ કાળની જેમ આ ટેન્સની અંદર પણ આપણે ઇન્ડિકેટર્સનો ઉપયોગ ખાસ જોવાનો છે। ઇન્ડિકેટર્સ એટલે કે એવા શબ્દો કે જેના ઉપરથી પર્ટિક્યુલર વાક્ય જે છે એ કયા ટેન્સમાં આપેલું છે એની ખબર પડે। તો સિમ્પલ પાસ્ટ ટેન્સ માટેના ઇન્ડિકેટર્સ જે છે એ યસ્ટરડે, લાસ્ટ મંથ, લાસ્ટ યર, એગો, આ બધા ઇન્ડિકેટર્સનો ઉપયોગ થતો હોય છે। હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ જે છે એની અંદર પણ આપણે ત્રણ પ્રકારની વાક્ય રચનાઓ જોવાની છે। વાક્ય રચનાઓ એટલે કે સેન્ટેન્સ ફોર્મેશન, અફર્મેટિવ, ઇન્ટરોગેટિવ અને નેગેટિવ। તો અફર્મેટિવ સેન્ટેન્સ ફોર્મેશન જે છે કંઈક આ પ્રમાણે છે, સબ્જેક્ટ પ્લસ સબ્જેક્ટ એટલે કરતા, પાસ્ટ ફોર્મ ઓફ વર્બ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ। તો અહીંયા જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ ફોર્મેશન થોડું થોડું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને મળતું આવે છે। તો સિમ્પલ પાસ્ટ ટેન્સ જે છે એની અંદર આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આનો ઉપયોગ કરવાનો થાય છે। ક્રિયાપદના જે છે એ ત્રણ રૂપ છે, આપણને બધાને ખ્યાલ છે એ રીતે, V1, V2 અને V3। V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે પાસ્ટ ફોર્મ, અને V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ। તો ક્રિયાપદના પણ જે છે જે રૂપ હોય છે એ ક્રિયાપદના પણ બે પ્રકાર પડે છે, એક છે રેગ્યુલર વર્બ્સ અને એક છે ઇરેગ્યુલર વર્બ્સ। આ રેગ્યુલર અને ઇરેગ્યુલર વર્બ્સ જે છે આની આખી માહિતી મેં લેક્ચરના અંતમાં, એટ ધ એન્ડ ઓફ લેક્ચર, હું તમને આપવાનો છું। સેન્ટેન્સ ફોર્મેશન પ્રમાણે આપણે વાક્ય બનાવેલું છે, અહીંયા બે એક્ઝામ્પલ મૂકેલા છે, આઈ રોટ અ લેટર યસ્ટરડે એન્ડ શી રોટ અ લેટર લાસ્ટ સન્ડે, બરાબર છે? બે ઇન્ડિકેટર લીધા છે, બે એક્ઝામ્પલ લીધા છે, ટેબલ ઉપરથી વધારે આઈડિયા આવે, બરાબર છે? કોઈપણ કર્તાથી વાક્ય શરૂ થતું હશે હંમેશા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે। ત્યારબાદ જોઈએ નેગેટિવ સેન્ટેન્સ ફોર્મેશન અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ફોર્મેશન। નેગેટિવ સેન્ટેન્સ ફોર્મેશન જે છે એના માટે વાક્ય રચના કંઈક આ પ્રમાણે છે, સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ। હવે ડીડ નોટ જે છે એનું શોર્ટ ફોર્મ ડીડન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય, અને ત્યારબાદ જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નહીં આવે પરંતુ ક્રિયાપદનું જે તે રૂપ આવી જશે, કેમ કે ઓલરેડી આપણે ડીડ નોટનો ઉપયોગ કરી લીધો છે। તો આ છે નેગેટિવ સેન્ટેન્સ ફોર્મેશન, ટેબલ આપેલું છે ઓલરેડી,
અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ફોર્મેશન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની અંદર વાક્યની શરૂઆત હંમેશા ડીડીથી થશે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વાક્યની શરૂઆત હંમેશા ડીડીથી થશે. ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. કરતા કોઈ પણ હશે, વાક્યની શરૂઆત પ્રશ્નાર્થ વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ હંમેશા ડીડીથી થશે. આગળ જોયું, એક્ઝામ્પલ્સ લીધા છે થોડા ઘણા સિમ્પલ પાસ્ટ ટેન્સના. અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ વાક્યની અંદર કંઈક ને કંઈક ઇન્ડિકેટર્સ આપેલા છે. આઈ વેન્ટ ધેર એન્ડ સો અ ડ્રામા, ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ તો આમાં કોઈ ઇન્ડિકેટર આપેલું નથી, પણ બે વાક્ય આપેલા છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે આઈ વેન્ટ ધેર, અને સેકન્ડ પોર્શન છે વાક્યનો એન્ડ બ્લેન્ક અ ડ્રામા. હવે પહેલું વાક્ય જે છે ઓલરેડી આપણને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપી દીધું છે. વેન્ટ એટલે કે ગોનું ભૂતકાળનું રૂપ, એટલે બટ ઓબ્વિયસ છે કે પાછળનું જે વાક્ય છે એ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જશે, સીનું ભૂતકાળનું રૂપ થશે સો. એવી જ રીતે સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ સેન્ટેન્સ બરાબર છે. તમે જોઈ શકો છો એ રીતે ઇન્ડિકેટર્સ આપેલા છે. સેકન્ડમાં ઇન્ડિકેટર આપેલું છે યસ્ટરડે એટલે કે ગઈકાલે, થર્ડ સેન્ટેન્સ લાસ્ટ સન્ડે, ફોર્થ સેન્ટેન્સ લાસ્ટ વીક અને ફિફ્થ સેન્ટેન્સ લાસ્ટ પોર્શન જે છે સેન્ટેન્સનો ફિફ્થમાં બીકોઝ ઇટ વોઝ સોલ્ટી, તે ખારું હતું તેટલા માટે અમને તેનો ટેસ્ટ પસંદ આવ્યો નહીં. બરાબર છે, નકારાત્મક વાક્ય છે. તો હવે આ બધા વાક્યો જે છે એ સેન્ટેન્સ ફોર્મેશન ઉપરથી તમે બનાવી શકો. આગળ જોઈએ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. બરાબર છે, યુઝેજ શું છે યુઝેજ જોઈ લઈએ. ટુ ટોક અબાઉટ એન એક્શન વિચ વોઝ ઇન પ્રોગ્રેસ એટ ધ પર્ટિક્યુલર ટાઈમ ઇન પાસ્ટ. કોઈ એવી ઘટના કે કોઈ એવું વર્ણન જ્યારે આપણે કરવાનું હોય કે જે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈ ઘટના શરૂ હતી, તો એવી ઘટનાઓનું વર્ણન કરવા માટે આપણે સામાન્ય રીતે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એક્ઝામ્પલ્સ લીધા છે જોઈએ. વેન યુ કેમ આઈ વોઝ રીડિંગ અ નોવેલ, જ્યારે તમે આવ્યા ત્યારે હું નોવેલ વાંચી રહ્યો હતો. એટલે કે બે ઘટનાઓનું વર્ણન અહીંયા એક સાથે કરવામાં આવ્યું છે. હંમેશા કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સવાળા જે પણ વાક્યો હશે એ બે પોર્શનમાં ડિવાઈડ કરેલા હશે. એક પોર્શન સિમ્પલ પાસ્ટ ટેન્સનો હશે અને સેકન્ડ પોર્શન જે છે એ હંમેશા કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો હશે. સેકન્ડ સેન્ટેન્સ કંઈક આવું છે. આઈ સો એન એક્સિડન્ટ વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ, હું જ્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે મેં એક્સિડન્ટ જોયું. એક ઘટના સાદો ભૂતકાળ છે એ દર્શાવે છે અને એક ઘટના છે એ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ દર્શાવે છે. ધે વેર પ્લેઇંગ પબજી યસ્ટરડે એટ 9 PM. જો ચોક્કસ ટાઈમ આપી દીધો છે કે ગઈકાલે 9 વાગે તેઓ શું કરી રહ્યા હતા, તેઓ પબજી ગેમ રમી રહ્યા હતા. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જે પણ ઇન્ડિકેટર્સ છે એ જ ઇન્ડિકેટર્સ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સને પણ લાગુ પડે છે, પરંતુ મુખ્યત્વે આપણે વેન અને વાઇલ આ ઇન્ડિકેટર્સ યાદ રાખવાના છે. કેમ કે જ્યારે વાક્ય બે પોર્શનની અંદર ડિવાઈડ કરેલું હશે ત્યારે હંમેશા વેન અથવા વાઇલનો ઉપયોગ થયેલો હશે. વેન અથવા વાઇલ જે છે એનો અર્થ થાય છે જ્યારે અથવા ત્યારે. બરાબર છે, આ વેન અને વાઇલ જે છે એ બે વાક્યોને જોડતા શબ્દો છે. આગળ જોઈએ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સની વાક્ય રચના. સેન્ટેન્સ ફોર્મેશન એઝ ઓલવેઝ હંમેશાની જેમ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે. એમાં પણ આપણે 3 પ્રકારના વાક્યો જોઈ શકીએ, બનાવી શકીએ, અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટરોગેટિવ. અફર્મેટિવ સેન્ટેન્સ ફોર્મેશન કંઈક આ પ્રમાણે છે. સબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વેર પ્લસ વર્બ વિથ ING પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ટુ બીનું રૂપ જે છે એ હંમેશા કેવું આવશે, તો કે કરતા પ્રમાણે આવશે. કરતા જો આઈ હશે તો ટુ બીનું રૂપ હશે વોઝ, કરતા વી યુ અથવા ધે હશે તો ટુ બીનું રૂપ વેર આવશે, અને કરતા જો હી શી અથવા ટી ઇટ હશે અથવા કોઈ પણ નામ હશે તો ટુ બીનું રૂપ વોઝ જે છે એ યુઝ કરવાનું રહેશે.
કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે, કન્ટિન્યુઅસ ચાલુ કાળ છે, એટલા માટે ક્રિયાપદનું હંમેશા આઈએનજી વાળું રૂપ આવશે. એક્ઝામ્પલ ઓલરેડી આમાં આપણે લીધું છે, આઈ વોઝ રાઇટિંગ અ લેટર એટ 1 PM યસ્ટરડે, ગઈકાલે 1 વાગે હું લેટર લખી રહ્યો હતો. બરાબર છે, કોઈ ચોક્કસ ટાઈમ આપેલો છે અને કોઈ ચોક્કસ ટાઈમે કોઈ પ્રક્રિયા શરૂ હતી. આગળ જોઈએ નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. આની પણ વાક્ય રચના ટેબલ 7 અહીંયા આપેલી છે. નેગેટિવ સેન્ટેન્સ જે છે એ બનાવવા માટે સબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વેર, વોઝ અથવા વેર ક્યારે આવશે એ ટેબલમાં આપણે જોઈ શકીએ છીએ. સબ્જેક્ટ પ્લસ વોઝ ઓર વેર પ્લસ નોટ પ્લસ વર્બ વિથ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એવી જ રીતે પ્રશ્નાર્થ વાક્યની જ્યારે શરૂઆત થશે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સની અંદર, ત્યારે શરૂઆત જે છે હંમેશા વોઝ અથવા વેરથી થશે. વોઝ અથવા વેર કરતા પ્રમાણે આવશે, વોઝ અથવા વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ વિથ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઇન્ટ્રોગેટિવ છે એટલા માટે વટ ઓબ્વિયસ છે કે વાક્યના એન્ડમાં આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડે. વધારે માહિતી માટે આપણે ટેબલ ઓલરેડી જે છે એ બનાવેલું છે. વોઝ ક્યારે આવશે, વેર ક્યારે આવશે અને આઈએનજી વાળું રૂપ ક્રિયાપદનું. બરાબર છે, આગળ જોઈએ એક્સરસાઇઝ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના થોડા એક્ઝામ્પલ્સ. બરાબર છે, આગળ આપણે વાત કરી એ પ્રમાણે 2 પ્રકારના વાક્યો હોય કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં. એક પહેલું જે છે ફર્સ્ટ ટાઈપ, કે ભાઈ જ્યારે કોઈ એક ચોક્કસ ટાઈમ આપેલો હોય અને ભૂતકાળનો હોય, અથવા તો ચોક્કસ ટાઈમ આપેલો ન હોય તો પછી વેન અથવા તો વાઇલ દ્વારા 2 વાક્ય જે છે જોડવામાં આવેલા હોય. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો વેન ધ ટ્રેન લેફ્ટ ધ સ્ટેશન, વેન ધ ટ્રેન લેફ્ટ ધ સ્ટેશન, ફર્સ્ટ પોર્શન છે વાક્યનું કેવું છે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે. એટલે સેકન્ડ પોર્શન હંમેશા કેવું હશે, વેનથી જોડાયેલું છે, સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ છે, એટલા માટે સેકન્ડ પોર્શન જે છે એ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં જ હશે. ધ સ્ટેશન માસ્ટર બ્લેન્ક ઓન ધ પ્લેટફોર્મ, વર્બ આપેલું છે સ્ટેન્ડ, એટલે એનું થઈ જશે વોઝ સ્ટેન્ડિંગ ઓન ધ પ્લેટફોર્મ. એવી જ રીતે બીજા બધા વાક્યો આપણે બનાવી શકીએ. બરાબર છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે સેકન્ડ સેન્ટેન્સ, આઈ બ્લેન્ક વેન યુ કોલ્ડ મી, જ્યારે તમે મને બોલાવ્યું ત્યારે મારી કોઈ પ્રક્રિયા શરૂ હતી. શું પ્રક્રિયા હતી, સ્ટડી કરવાની. કરતા આઈ છે એટલા માટે ટુ બીનું રૂપ આવશે વોઝ, અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આઈ વોઝ સ્ટડીઈંગ. એવી જ રીતે બીજા બધા વાક્યો આપણે બનાવી શકીએ. આગળ જોઈએ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. બરાબર છે, પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે શું થાય, પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ જે છે એ જ્યારે વાક્યની અંદર યુઝ કરવાનો હોય ત્યારે એનો ઉપયોગો કયા કયા છે, કેવી રીતે અને કયા કેવી રીતે આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ. તો 2 રીતે આપણે જે છે પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. ફર્સ્ટ છે ટુ ટોક અબાઉટ એન એક્શન ઇન ધ પાસ્ટ વિચ પ્રિસીડેડ અનધર એક્શન. ભૂતકાળની કોઈ એવી ઘટના કે બીજી ઘટના પહેલાં ઘટી ગઈ હોય ત્યારે આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ. જનરલી સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇઝ યુઝડ ઇન 1 ક્લોઝ એન્ડ પાસ્ટ પરફેક્ટ ટેન્સ ઇન અનધર ક્લોઝ. ક્લોઝ એટલે શું થાય મિત્રો, તો કે ક્લોઝ એટલે કોઈ પણ એક વાક્ય જે છે એની અંદર 2 પોર્શન આપેલા હોય, એમાંનું 1 પોર્શન જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હોય અને બીજો પોર્શન છે એ પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં હોય. ઇન્ડિકેટર્સ પરફેક્ટ પાસ્ટ ટેન્સ માટે આપણે યાદ રાખવાના હોય તો બિફોર અને આફ્ટર. આ બિફોર આપેલું હોય અથવા આફ્ટર આપેલું હોય તો વાક્ય જે છે એ પરફેક્ટ પાસ્ટ ટેન્સનું હશે. ઘણી વખત ઇન્ડિકેટર તરીકે વેનનો ઉપયોગ પણ થતો હોય છે. એક્ઝામ્પલ અહીંયા લીધું છે, સમજીએ એક્ઝામ્પલને શું કહે છે. ધ પેશન્ટ હેડ ડાઇડ બિફોર ધ ડોક્ટર અરાઈવડ. જો આગળ આપણે વાત કરીએ પ્રમાણે કોઈ એક એવી ઘટના કે જે બીજી ઘટના પહેલાં ઘટી ગઈ હોય ત્યારે પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ લીધું છે, સપોઝ કે ભાઈ યસ્ટરડે એટ 5:30 PM, 5:30 PM જે છે 5:30 વાગ્યે આપણે માની લઈએ કે ભાઈ ડૉક્ટર આવ્યા.
परंतु एनी पहला एक घटना जे छे ए पूरी थई गई छे, एक प्रोसेस पूरी थई गई छे। कई प्रोसेस छे એનું પણ એક એક્ઝામ્પલ લીધું છે આપણે કે સપોઝ કે યસ્ટરડે ગઈકાલે 5 વાગે પેશન્ટ જે છે એનું મૃત્યુ થઈ ગયું હતું। ક્યારે મૃત્યુ થઈ ગયું હતું? ડોક્ટર આવ્યા એ પહેલા। જો કનેક્ટર તરીકે અહીંયા બિફોરનો ઉપયોગ કર્યો છે તો આના ઉપરથી આપણે જે છે આ વાક્ય જે છે એને ડિવાઈડ કરીએ તો આના ઉપરથી આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ વધારે સારી રીતે સમજી શકીએ। એક ઘટના છે ડોક્ટરના આવવાની, એક ઘટના છે પેશન્ટના મૃત્યુ પામવાની। પેશન્ટનું મૃત્યુ પામ્યું છે એ ક્યારે થયું છે? ડોક્ટરના આવ્યા પહેલા। તો એટલા માટે જે છે આ રીતે આપણે વાક્યને સમજી શકીએ અને આના ઉપરથી આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ પણ સમજી શકીએ। સેન્ટેન્સ ફોર્મેશન જોઈએ। પરફેક્ટ ટેન્સ છે એટલા માટે હેવ અથવા હેઝનો ઉપયોગ થાય, પરંતુ પ્રેઝન્ટ પરફેક્ટ હતું ત્યારે હેવ અથવા હેઝનો ઉપયોગ થતો હતો। પ્રેઝન્ટ પાસ્ટ ટેન્સ છે એટલે હેવ અથવા હેઝનું ભૂતકાળનું રૂપ છે હેડ, એટલે હેડનો ઉપયોગ આપણે કરવો પડે, બરાબર છે। અફર્મેટિવ સેન્ટેન્સ ફોર્મેશન જોઈએ તો કંઈક આ પ્રમાણે થાય છે। વાક્યની શરૂઆત અફર્મેટિવ સેન્ટેન્સ હંમેશા કરતાથી થશે। સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ। હેડ એટલે કે હેવ અથવા હેઝનું ભૂતકાળનું રૂપ, કોઈ પણ કરતા હશે પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો હોય ત્યારે હેડનો ઉપયોગ જ કરવાનો થાય। હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે એટલા માટે। બે એક્ઝામ્પલ અહીંયા લીધા છે, બે કરતા છે। ફર્સ્ટ, આઈ હેડ રિટન અ લેટર બિફોર યુ કેન, તમે આવ્યા તે પહેલાં મેં પત્ર લખી નાખ્યો હતો, બરાબર છે। જો અહીંયા પણ બે ઘટનાઓ જે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે। શી હેડ રિટન અ લેટર બિફોર યુ કેમ, તો કરતા કોઈ પણ હોય પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ હશે ત્યારે હંમેશા આપણે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરવાનો થશે। તો અફર્મેટિવ સેન્ટેન્સ ટેબલ આપેલું છે, ટેબલ ઉપરથી આપણે સેન્ટેન્સ ફોર્મેશન છે એ સમજી શકીએ। આગળ જોઈએ નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ। નેગેટિવ સેન્ટેન્સ ફોર્મેશન કંઈક આ પ્રમાણે છે, સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ। કરતા કોઈ પણ હોય નેગેટિવ વાક્ય બનાવવાનું છે, નકાર વાક્ય બનાવવાનું છે, એટલે હંમેશા હેડ નોટનો ઉપયોગ થશે। હેડ નોટને શોર્ટ ફોર્મમાં આપણે લખવું હોય તો હેડન્ટ તરીકે પણ લખી શકીએ। એવી જ રીતે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હશે, પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ હશે ત્યારે હેડ જે છે એ વાક્યની શરૂઆતમાં આવી જશે। હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ। એક્ઝામ્પલ જોઈ લઈએ તો વાક્ય રચના જો તમે વ્યવસ્થિત રીતે સમજી ગયા હશો તો તમને આ વાક્ય જે છે એ બનાવવામાં કોઈ તકલીફ પડવી જોઈએ નહીં। ફર્સ્ટ સેન્ટેન્સ કંઈક આ પ્રમાણે છે, ધ અપોઇન્ટમેન્ટ બ્લેન્ક બિફોર હી વેન્ટ ટુ સી હિમ। તો અહીંયા 2-3 વાક્ય જે છે એ પેસિવ ફોર્મમાં પણ લીધા છે। વાક્યના પણ 2 પ્રકાર છે, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, કર્તરી અને કર્મણી, બરાબર છે। આ એક્ટિવ અને પેસિવ વોઇસના વાક્ય છે એ પણ આપણે સમજવાના છે, જે આપણે ફર્ધર નેક્સ્ટ જ્યારે ચેપ્ટર ભણશું ત્યારે આપણે કામમાં આવશે, બરાબર છે। તો 2-3 સેન્ટેન્સ અહીંયા આપણે પેસિવ વાક્યના પણ લીધા છે। સેકન્ડ સેન્ટેન્સ છે, ધ ચાઇલ્ડ બ્લેન્ક ઓફ હંગર બિફોર સમ હેલ્પ અરાઈવ. આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ લીધું તો એના જેવું જ છે, ધ ચાઇલ્ડ બ્લેન્ક ઓફ હંગર બિફોર સમ હેલ્પ અરાઈવડ. હવે જો સમ હેલ્પ અરાઈવડ જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે, વાક્ય બિફોરથી કનેક્ટ કરેલું છે, એટલા માટે અહીંયા આપણને ખબર પડી જવી જોઈએ કે વાક્ય જે છે પહેલું સેન્ટેન્સ છે એ હંમેશા પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં જશે। વર્બ આપેલું છે ડાઈ, ડાયનું પાસ્ટ પાર્ટિસિપલ થાય છે ડાઈડ, DIED. પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ બંને એક જ છે, ડાઈડ, ડાઈ, ડાઈડ અથવા ડાઈડ. ધ ચાઇલ્ડ હેડ ડાઈડ આપણો આન્સર આવશે। તો આ રીતે જે છે બીજા વાક્યો પણ આપણે બનાવી શકીએ,
સેન્ટેન્સ ફોર્મેશન અને ઇન્ડિકેટર આ બે વસ્તુ જ યાદ રાખવાની છે. જો આ બંને વસ્તુ આપણને યાદ હોય તો કોઈ પણ પ્રકારના વાક્યો આપેલા હોય એ વાક્ય આપણે બનાવી શકીએ. ત્યારબાદ જોઈએ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે ફ્યુચર ટેન્સની અંદર જે છે એ જુદા જુદા સબ ટેન્સ આવે છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ આવે છે, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ આવે છે, પરફેક્ટ ફ્યુચર ટેન્સ આવે છે, કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ આવે છે. પરંતુ આપણા સિલેબસ પ્રમાણે આપણે અહીંયા એક અને માત્ર એક ફ્યુચર ટેન્સ જોવાનો છે કે જે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. ફ્યુચર એટલે કે ભવિષ્યકાળ. ટુ ટોક અબાઉટ એક્શન વિચ વિલ અકર ઇન ફ્યુચર, ભવિષ્યમાં જે ઘટનાઓ ઘટવાની છે એ ઘટનાઓના વર્ણન કરવા માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ. એક્ઝામ્પલ લીધા છે અહીંયા, આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો એટ 7 AM. હું આવતીકાલે 7 વાગે સ્કૂલે શાળાએ જવાનો છું. વિલ યુ મૂવ ટુ દિલ્હી નેક્સ્ટ યર, શું તમે આવતા વર્ષે દિલ્હી શિફ્ટ થઈ જવાના છો. આઈ વિલ નોટ વોચ મૂવી ઇન ધ ઇવનિંગ, તેઓ સાંજે મૂવી જોવાના નથી. તો બધી જ ઘટનાઓ શું નિર્દેશ કરે છે? ભવિષ્યનો નિર્દેશ કરે છે. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ઘટના બનવાની છે જ્યારે એનો નિર્દેશ કરવાનો હોય ત્યારે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ. ઇન્ડિકેટર્સ એવા શબ્દો કે જે કોઈ પણ કાળ જે છે એ દર્શાવતા હોય. તો આમાં પણ ઇન્ડિકેટર્સ આપણે યાદ રાખવાના છે. ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર. નેક્સ્ટ પછી કોઈ પણ સમય દર્શક શબ્દ હોય એટલે એ સમજી લેવાનું કે એ ઘટના હંમેશા ફ્યુચર ટેન્સમાં જ હશે. બરાબર છે. હવે અહીંયા બે શબ્દોમાં જે છે વારંવાર ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ થતી હોય છે એની ચર્ચા કરી લઈએ. ટુમોરો અને યસ્ટરડે બંનેનો અર્થ થાય છે કાલ. બરાબર છે, કાલનો નિર્દેશ કરે છે. પરંતુ આપણે અહીંયા એ યાદ રાખવાનું છે કે યસ્ટરડે એટલે ગઈકાલ થશે જ્યારે ભૂતકાળની વાત હોય અને ટુમોરો એટલે આવતીકાલની વાત છે. બરાબર છે. તો હવે આમાં કોઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. આગળ જોઈએ સેન્ટેન્સ ફોર્મેશન ફોર સિમ્પલ ફ્યુચર ટેન્સ. અફર્મેટિવ સેન્ટેન્સ ફોર્મેશન કંઈક આ પ્રમાણે છે. સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. કરતા પછી હંમેશા શેલ અથવા વિલ આવશે. હવે જ્યારે કરતા તરીકે આઈ અથવા વી આપેલું હોય ત્યાં આપણે શેલ અથવા વિલ બેમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકીએ. પરંતુ કર્તા તરીકે યુ, ધે, હી, શી, ઇટ અથવા કોઈ પણ નામ આપેલું હોય ત્યારે હંમેશા આપણે વિલનો જ ઉપયોગ કરશું, શેલનો ઉપયોગ કરશું નહીં. બરાબર છે. શેલ અથવા વિલ કોઈ પણ આપણે યુઝ કરી શકીએ આઈ અથવા વી કરતા હોય ત્યારે. પરંતુ જ્યારે કર્તા તરીકે યુ, ધે, હી, શી, ઇટ અથવા કોઈ પણ નામ હશે ત્યારે હંમેશા આપણે વિલનો ઉપયોગ કરશું. કયા ટેન્સમાં? સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. સિમ્પલ ટેન્સ છે એટલા માટે ક્રિયાપદનું જે તે રૂપ મૂળ રૂપ જ આવશે. એક્ઝામ્પલ લીધા છે, એક્ઝામ્પલ અને ટેબલ ઉપરથી તમે વ્યવસ્થિત રીતે સમજી શકશો. આઈ વિલ રાઇટ અ લેટર ટુમોરો, શી વિલ રાઇટ અ લેટર નેક્સ્ટ વીક. બરાબર છે. તો સમયદર્શક શબ્દો ઇન્ડિકેટર્સ આપેલા હોય એના ઉપરથી આપણને ખબર પડે કે કયા ટેન્સનું વાક્ય છે. આગળ જોઈએ નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, નકારાત્મક અને પ્રશ્નાર્થ વાક્ય રચના. નેગેટિવ સેન્ટેન્સ ફોર્મેશનની અંદર જ્યારે નકાર વાક્ય બનાવવું હોય ત્યારે કર્તા સબ્જેક્ટ એટલે કે કર્તા પછી શેલ ઓર વિલ પ્લસ નોટ, શેલ નોટ અથવા વિલ નોટનો ઉપયોગ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એવી જ રીતે પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બનાવવું હશે ત્યારે શેલ અથવા વિલ છે એ કરતા પહેલાં આવી જશે. વાક્યની શરૂઆત શેલ અથવા વિલથી થશે. પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવું પડે. ટેબલ અને સેન્ટેન્સ ફોર્મેશન વ્યવસ્થિત આપણે જોઈ લેશું કે જેનાથી આપણને વાક્ય બનાવવામાં કોઈ તકલીફ પડશે નહીં. એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. અમીશ બ્લેન્ક હિઝ મેડિસિન ટુમોરો. જો ટુમોરો શબ્દ આવ્યો
બરાબર છે. ટુમોરો એટલે આવતીકાલ, આવતીકાલની વાત છે એટલે ભવિષ્યની વાત છે, ભવિષ્યની વાત છે. કર્તા તરીકે અમિશ આપેલું છે એટલા માટે હંમેશા આપણે શેનો ઉપયોગ કરશું? વિલ પ્લસ વર્બ, જે તે ક્રિયાપદ આપેલું છે એનું મૂળ રૂપ જ આવશે. અમિશ વિલ ટેક હિઝ મેડિસિન ટુમોરો. સેકન્ડ સેન્ટેન્સ, આઈ બ્લેન્ક અ મૂવી નેક્સ્ટ મંથ, આવતા મહિને હું મૂવી જોવા જવાનો છું. આઈ વિલ વોચ, બરાબર છે. જો ઇન્ડિકેટર્સ બધામાં આપેલા છે. શી બ્લેન્ક ઇન ધ પાર્ટી ટુડે ઇન ધ ઇવનિંગ, આજે સાંજે તે પાર્ટીમાં ડાન્સ કરવાની છે. શી વિલ ડાન્સ. ફોર્થ સેન્ટેન્સ એવી જ રીતે, યુ વિલ પાસ ઇન ધ એક્ઝામ નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક ઇન્ડિકેટર આપેલું છે, ભવિષ્યની વાત છે, બરાબર છે. બ્લેન્ક ધે બ્લેન્ક ધેર બેગ્સ ઇન ધ ઓફિસ ટુમોરો. જો કરતા ધે કરતા જે છે આપેલો છે, પણ આગળ આપણને બ્લેન્ક આપી દીધી છે. સેન્ટેન્સની પાછળ ક્વેશ્ચન માર્ક છે, એટલે આપણે સમજી જઈએ કે આ વાક્ય જે છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, કરતા તરીકે ધે આપેલું છે, એટલે વાક્યની શરૂઆત હંમેશા વિલથી થશે. વિલ ધે ક્રિયાપદનું જે તે રૂપ મૂળ રૂપ બ્રિંગનું બ્રિંગ જ આવશે. વિલ ધે બ્રિંગ ધેર બેગ્સ ઇન ધ ઓફિસ ટુમોરો. તો આ પ્રકારના એક્ઝામ્પલ, કોઈ પણ એક્ઝામ્પલ આપણને આપેલું હોય તો એમાં આપણે જે છે એ ઇન્ડિકેટર અને વાક્ય રચનાની મદદથી કોઈ પણ વાક્ય આપણે બનાવી શકીએ, કોઈ પણ વાક્ય કોઈ પણ ટેન્સમાં આપેલું હોય ઓળખી શકીએ, બરાબર છે. આગળ જણાવ્યું એ પ્રમાણે અહીંયા મેં રેગ્યુલર અને ઇરેગ્યુલર વર્બ્સ જે છે એનું લિસ્ટ મૂકેલું છે. સ્ક્રીનશોટ તમે પાડી શકો છો અને વધારે આમાંથી આપણે તમે માહિતી લઈ શકો છો, બરાબર છે. જુદા જુદા ક્રિયાપદ છે, જુદા જુદા ક્રિયાપદના રેગ્યુલર અને ઇરેગ્યુલર વર્બ્સ છે, એના ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંતનું રૂપ કેવી રીતે આવે છે, શું આવે છે, આ આપણે યાદ રાખવાનું હોય છે. તો અહીંયા આપણે જે છે ટેન્સીસનો પાર્ટ નંબર 2 એ કમ્પ્લીટ કરીએ છીએ. પાર્ટ નંબર 2 ની અંદર આપણે પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સની ડિટેલમાં માહિતી જોઈ લીધી. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 ટેન્સ, ટેન્સની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું અને આ લેક્ચરમાં જોયું એ પ્રમાણે પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2 મળીને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને લાસ્ટ સિમ્પલ ફ્યુચર ટેન્સની માહિતી ડિટેલમાં જોઈ લીધી છે. હવે આપણને ટેન્સીસમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ હશે નહીં. આઈ હોપ કે તમને બધાને બધા જ પ્રકારના ટેન્સ અને એની માહિતી જે છે આ બંને પાર્ટની અંદરથી મળી ગઈ હશે, બરાબર છે. તો હવે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો, વિડીયો લેક્ચર્સ જોતા રહો અને કંઈક નવું શીખતા રહો. થેન્ક યુ.